તો કે ફ્રેન્ડ્સ આપણો જે લાસ્ટ પેપર નો લાસ્ટ સેક્શન, એ લાસ્ટ સેક્શન માં આપણને એમ સૌથી મહત્વની વાત કે 125 વર્ડ્સ ની અંદર આપણે કોઈ પણ પેરેગ્રાફ છે ને ડિસ્ક્રિપ્શન લખવાનું છે, એટલે કે 1.5 પેજ જેવું તમારે લખવાનું થાય, ત્રણ સરસ મજાના સબ્જેક્ટ ટાઈપ હોય, ત્રણ માંથી આપણે જોઈ લેવાનું કે આમાં ક્યાં વિષય ઉપર, એક મિનિટનો સમય એવો કાઢવાનો કે આપણે ત્રણેય છે ને રીડ કરી લેવાય સબ્જેક્ટ. હા ભાઈ, વિઝિટ ટુ એ સાયન્સ ફેર મને પાસ્ટ ટેન્સમાં એમાં લખતા સારું ફાવે છે, વાંધો નથી, છે ગ્રીપ, હા લખી શકાય. ઓ માય ડ્રીમ રોબોટ, આ તો ઓલું પાઠમાં આવતું હતું, ઓલો બીજો પાઠ, હે 10મા ધોરણમાં આપણો બીજો પાઠ છે નહીં યુનિટ વાળો, હા એના વિશે મને સેન્ટેન્સ લખતા આવડો, એ સિલેક્ટ કરું. હાલો બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ ગામ, હવે ત્રણ માંથી હું કયો વિષય સિલેક્ટ કરીશ અમને નક્કી કરવાનું, બેઠા બેઠા એકવાર પોઈન્ટ જોઈ લેવાના, હજી પોઈન્ટ તો જોઈ કેવા છે. વિઝિટ ટુ એ સાયન્સ ફેર મારો પોઈન્ટ જોઈ, વિઝિટ કીધું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અમારે લખવું પડશે, ક્યાં તો કે એક તો એનું લોકેશન વેર, કઈ જગ્યાએ રાખવામાં આવ્યું, સ્કૂલમાં હતો, ક્યાં હતો લખવું પડે, પછી કે દિવસે હતો, ઓન કરીને, ઓન ઓન કરીને ડે મેન્ટેન કરવાનો, ટાઈમે મેન્ટેન કરવાનો, ક્યાં ક્યાં સેક્શન હતા, સેક્શન તમારે સાયન્સના લખી નાખાય છે ક્યાં ક્યાં સેક્શન હતા, પછી સેક્શનની અંદર સ્કૂલમાંથી આવેલ જે વિદ્યાર્થી હોય એ પાર્ટિસિપેન્ટમાં કોણ કોણ, તો નામ લખી શકો કાંઈ વાંધો નહીં, અલગ અલગ જે સેક્શનમાં જે કાંઈ એક્ઝિબિટ કર્યું હોય, ડિસ્પ્લે કર્યું હોય, એટલે કે ભાઈ એક્સપેરિમેન્ટ હોય તો એક્સપેરિમેન્ટ વિશે લખવાનું, પછી લોકોએ મોડલ્સ શેનું મોડલ બનાવ્યું હતું, ચાર્ટ તો ચાર્ટ શેના હતા એવું લખવાનું, અને એનાથી મને શું બેનિફિટ થયો એ બેનિફિટ વિશે લખવાનું છે તમારે. અથવામાં બહુ સારો મજા આવે એવું શું કામ, તમે જે તે સમયે તમારા યુનિટમાં સ્ટડી કરી ગયા છો, ફોર એક્ઝામ્પલ નામ તમે આપી દીધું, અમારે તો મૂવી આવી ગયા, રોબોટવાળા મૂવી આવી ગયા, ઓલો એક શાહરૂખ ખાન વાળું હતું, ઓલો રજનીભાઈ, કેવા ભાઈ રજનીભાઈ કાંતભાઈ વાળું હતું હતું મૂવી, એના એમાં રોબોટનું આવતું હતું, એના વિશે થોડુંક ફોજદારી કરી નાખાય, એ દેખાવ કેવો, એ ક્યાં ક્યાં પ્રકારના કામો કરી શકે, એ શેમાં ક્યાં કામોમાં યુઝ આવશે, એનો બિહેવિયર એક ફ્રેન્ડ તરીકે, અને કઈ કઈ એમાં ફેસિલિટીઝ પ્રોવાઈડ કરેલી છે, મને કેટલો એ કમ્ફર્ટ મને સુવિધા આપે છે, એની સ્પેશિયલ ક્વોલિટીઝ કઈ છે, હમ, અને મને એનો ગર્વ છે, એવું લખી શકાય. એટલે કે તમને જે તે સમયે યુનિટમાં પણ છે, અને એવા મૂવીઝ આપણે જોતા હોય, આપણા મગજમાં જે સ્ટોર્મ આવે, આઈડિયાના સ્ટોર્મ, વિચારોના તોફાન, એમાં રજૂ કરી દેવાના, કાંઈ વાંધો નથી આપણને. ઓર બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, ગુજરાતનું બેસ્ટ વિલેજ, આપણે ગ્રામ્ય લેવલમાંથી આવતો અને આપણે ગામડામાં ખૂબ સારી સુવિધાઓ હોય, લખી શકીએ કે ભાઈ હવે પ્રેઝન્ટ ટેન્સની અંદર લખવાનું થશે, જો આ વિઝિટ વાળું હતું તો પાસ્ટ ટેન્સ, આ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનું થાય કે ભાઈ ગામનું નામ લખી નાખવાનું, એમાં જે ગવર્નન્સની સિસ્ટમ કેવી છે, સરપંચ લોકો છે એ કેવા છે, કેવી રીતના કામ કરે, સમિતિ કેવી રીતના કામ કરે છે, કમિટી, એ ગામની પોપ્યુલેશન વિશે વાત કરવાની, મોસ્ટ પોપ્યુલેશનનું ઓક્યુપેશન શું છે, ખેતીવાડી છે શું છે, બધું લખવાનું. ફેસિલિટીઝ ગામમાં કઈ કઈ છે, સ્કૂલ, હોસ્પિટલ્સ, હે અર્બન હેલ્થ કેર સેન્ટર, આ બધું લખવાનું. બેંક છે કે નહીં, ચોક છે તો ચોકમાં જ્યાં સ્ક્વેર હશે ત્યાં સીસીટીવી છે કે નહીં, આ બધું લખવાનું. ડ્રોપ આઉટ રેશિયો ઓફ ધ સ્ટુડન્ટ, કે ભાઈ સ્ટુડન્ટ બધા અભ્યાસ કરે જ છે, પ્રાઇમરી પછી મૂકી દે છે, હાઈસ્કૂલ પછી મૂકી દે છે, ગામને કોઈ એવોર્ડ મળેલા હોય તો એવોર્ડ વિશે લખવાનું છે એમાં. ઓકે,